તે ખસ્તા આપ્યું છે બેનને મામેરામાં, કે હા કે તે મારી આબરૂ રાખી છે અને બેનને તે ખસ્તા ગામ આપ્યું હોય તો હું ગાંફ દરબાર તને જા ખડોળ નામનું ગામ ભેટ આપું છું, તે મારી આબરૂ વધારી છે. એટલે કવિ કહે છે, શું કહે છે, ખોઈ આ દીદારે વાલા નાવ દા મણા રે
ગીત ગાવા આવતી હોય એવું દેખાય છે. શું કે છે? કેવર રાજાને માથે રૂડો મોડ, એવર રાજાને માથે રૂડો મોડ, એના હામૈયામાં એ હાલી રે ગંગા ને ગોદા, એના હામૈયામાં એ હાલી રે ગંગા ને ગોદાવરી રે લોલ. ગંગા અને ગોદાવરી જે નદીઓ છે એ જાણે વરરાજાને વધાવવા જાતી હોય એવા જે આપણા ગીતો છે. એકાદ ગીતની ઘડી મારા રસિક મહારાજે બહુ સારી ગાઈતી, એ તો ગાયક છે પણ જાન ને થોડુંક મોડું થાય. માંડવી એમ વિચાર કરે કે હજી જાન કેમ ન આવ્યું, તેથી આ બધા કઈ ફોન ને આવી થોડી સુવિધા હતી. આમ તો આ ફોન હારા છે પણ આમ ક્યારેક ક્યારેક એમ ઘૂમરી નખાઈ દે છે, ખોટું બોલવાનું મશીન પણ ક્યારેક પાછા પકડાઈ જાય છે. હું ઘણી વખત ડાયરામાં કહું છું મારે લાભભાઈ ગઢવી છે, ભૂતભાઈ રાજકોટ રહેશે આપણે રાજકોટ, એને તાવ આવે માથું દુખે એક શરદી થાય જે કાંઈ થાય તો એ ભરતભાઈ શાહની જ દવા લેતા, દેવપરામાં ભરતભાઈ શાહ. એને 12-15 વર્ષ આમ દવા લીધી માથું દુખે, એક જ ડોક્ટર ફેરવવાનો નહીં.
એ જ્યારે દવા લેવા જાય એટલે ઉંમર વર્ષ 65 જ લખાવે. એક દી ભરતભાઈ શાહે કીધું ડોક્ટરે વાણિયા ને, એને કીધું કે લભભાઈ તમે આ 12-15 વર્ષથી મારી પાસે દવા લેવા આવો છો શબ્દી તાવ માથાની, કે હા સાહેબ, તો જ્યારે આવો ત્યારે ઉંમર તમે 65 જ લખાવો છો તો તમારી ઉંમર વધતી નથી? 12-15 વર્ષથી 65 ને 65. લભભાઈએ બહુ સારો ધીમેક દઈને જવાબ આપ્યો કે સાહેબ, ઉંમર તો ઉંમરનું કામ કરે જ, પણ આદમીની જીભાન તો એક જ હોય ને, એ કઈ બોલીને બદલાય? બરોબર શું કઈ બોલીને બદલા થાય છે કે ઉંમર ઉંમરનું કામ કરશે પણ જીભાન તો એક ને એક જ રહેશે. એટલે 65 જ લખાય, આ સત્ય ઘટના છે, આ જોક્સ નથી. એક આદમીની જીભાન નો બદલાય. ઘણા ડાયરામાં આપણે બોલ્યા છે અને કોઈ નવાય નથી, આપણે ડાયરા કર્યા જ હોય, પણ મેં તમને આ કાળા થોળાનો ભેદ કીધો ને એટલે હવે હું મોળો બહુ નથી પડતો. પહેલા મને એવું થતું. અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની પરંપરા છે, કોઈ પણ જ્ઞાતિ હોય, બપોરનો ટાણો હોય અને કોઈ પણ બટે માર્ગો નીકળે તો રોટલાની તાણ કરે. સૌરાષ્ટ્રનો રોટલો મોટો છે. આપણી જે આ દેહાણી જગ્યાઓમાં હરિહરના હાંકલા પડતા હોય, તમે સૌરાષ્ટ્ર મૂકી દેજો પછી હાંકલ ન પડે. ટોકન લઈને અંદર જાય જુદી બાબત છે, પણ આ તો નાયતનો ન પૂછે, ગામનો ન પૂછે, કઈ જ્ઞાતિ છો, શું નામ છે, કાંઈ નહીં, એ હરિહરની હાંકલ પડતી વધારે વરણ આવી જાવ, બાપ પ્રસાદ લઈ લો, એ આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની પરંપરા છે. તે બે શહેર યુરોપીનો આ કાસા કલર વાળા એને પાવેલા, હું તેને કાસા કલર વાળા જ કહું છું, પાકો કલર અમારો ભાઈ. હા હા, અમારો સરકાર હોત ને એની પાસે દાંત કાઢે બેઠા મામા. કાસા કલર એટલા માટે કહું છું કે જરાક તડકો લાગે તો રાતા 16 જેવા થઈ જાય, અને પાકો કલર અમારો કે શીશબ માથે વાર્નિશ કર્યો એમ જગારા માર્યા હામાં આયલા જતા. એમ યુરોપિયન બે ચાર જણા આમ નીકળેલા, કંઈક શીશ દર્શન કરવા ગીરમાં જવું છે, એમાં એક વાડીએ ડોહીમાં બેઠા બેઠા રોટલા ઘડે બપોરનું ટાણું, બે શેર યુરોપી નીકળ્યા એટલે ડોહીમાં એમ જેવું બપોરનું ટાણું છે, બિચારા ભૂખ્યા છે અને કહું શિરાવતા જાવ. તે ડોહીમાં કીધું, બાપા શિરાવતા જાવ, બપોરનું ટાણું છે ને વાડીએ ડોહીમાં રોટલા ઘડતા. તે ઓની ભાષા ઓને ઓ સમજે ને એની ભાષા આ સમજે ને, આમ ટગર ટગર બાંધેલી બકરી ગદપના પૂળા સામો જોવે આમ જોઈ રહ્યા, આમ રોહિમા નો સમજે ઓલા નો. બીજી વખત કીધું, બપોરો કરતા જાઓ, એ નો સમજે. ત્રીજી વખત રોહિમાએ કીધું, બાપા રોટલો ખાતા જાઓ, એ ખાવા સમજે અને લગભગ સમજે. યસ યસ કરી બેઠા, ખાવાનું આમાં થયો ને એમાં ખબર પડે કે ખાવાનું કે છે. બેઠા પછી ડોહીમાં વિચાર આવ્યો કે આ રાતા 16 જેવા મોઢા વાળા મારા રોયા કઈ કોમ ના છે, અને આને કહાની તાળીમ કેમ ખાવા દેવું, ત્યારે તેવું હતું. પણ જમાનાના ખાધેલા ડોહીમાં કોઠા હોય વાળા, એટલે બાજરાના પડીભા જેવા રોટલા બનાવ્યા. ડાયું બાય માણા બાજરાનો રોટલો ઘડે એટલે સોમપુરો બ્રાહ્મણ જેમ પથ્થરમાં ભાત પાડી દે એમ બેન દીકરીને હાથમાં વેટ કે કેટલી વીટીઓ પહેરી છે એ બાજરાના રોટલામાં ભાત પડી જાય. પણ ડાયો બાયમણા રોટલો ઘડવા વાળો હોવો જોઈએ અને ડાયો પુરુષ પાસે જમવા વાળો હોય તો ખબર પડે, બાકી બળદને રહોળી થઈ હોય એમ શારે દાઢે સાવતો એની વાત નથી. એ બાજરાના રોટલામાં ભાત પાડી દીધી બેન દીકરીઓ, એવા બાજરાના રોટલા પડી ભાત એવા બનાવીને ઉપર શાક મૂકી દીધું ડોહીભાઈ રોટલા ઉપર, અને ફાટ 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 ભૂરિયાને પીર્યું. તે ભૂરિયા છે ને શાક શાક ખાય, રોટલા મૂક્યા પડતા એને એમ કે ડીસું છે, એને ભાળેલો જ નહીં કે આ ફાધર ઓફ ધ બિસ્કિટ. પણ અમારે ભગત બાપ હોય એમ કે છે કે આ રોટલો થવામાં અનાજને કેટલી મહેનત થઈ છે એને ખબર છે. શું કે છે કે માછડા કાપીને અમે એ ઘંટી માવો રાણા રે, એ દી અમે ચૂલે રે
ને થોડુંક મોડું થાય એટલે માંડવા પખવાળા વાટો જોવા માટે તેથી આ મોબાઈલની વ્યવસ્થા નહીં કે હજી જાન કેમ મોડી થઈ. અને બેનો દીકરીનું લગ્ન ગીતમાં યાદી કરાવે શું કે છે કે સાંજ એ પડી ને ઝાલર વાગી મારી લાડકડી મારી લાડકડી ના વર ભેલાવજો. એમાં આપણા લગ્ન ગીતમાં પણ ઠાહી ઠાહી અને ભાવ ભર્યો. હવે જે જયારે ફેશન ગીત ઉગડ્યા છે સાયકલ ની સીટી વાગી, ખરેખર સાયકલ ને સીટી નો ધૂમ ખોટું બોલે છે કે નથી બોલતો, સાયકલ ને ટોકરી હોય. પણ આપણા જૂના લગ્ન ગીતો છે એમાં તમે જોવો તો એમાં વિચાર માગી લે, વિમર્શ કરવો પડે, એમાં થોડી ચેતના વાળી વાત હોય. શું કે છે, આપણે સાંભળ્યો છે, હું ખાલી યાદી કરાવું છું કે વન રાતે વન એમી ઢોલ વન રાત વનમાં એમી ઢોળ જા મીંડોળ પરણે ને ઝાડવા બાળ કુમાર મીંઢોળ પરણે અને ઝાડવા બાળ કુમાર છે જેના ફળ છે ઈ લગ્નમાં પરણે છે, ઝાડવો તો એમનો બાળકુમારું ઊભું છે. આ આપણા જૂના લગ્ન ગીતો હતા. અને હવે લગ્ન ગીતમાં કહે છે સાયકલની સીટી વાગી, ત્યાં આપણને થાય કે આટલું બધું ખોટું બોલોમાં, ખોટું થોડુંક બોલાય પણ કેટલું બોલાય, રોટલામાં મીઠું હોય એટલું, હાજી એટલું ખોટું હાલે પણ હાવ મીઠાનો જ રોટલો કરી નાખી તો પછી ગળે કે ભૂતરે. રોટલામાં મીઠું હોય ને એટલું ઉપમા અલંકાર અપાય તો એ રૂડું લાગે, બાકી મીઠાનો જ રોટલો જો થઈ જાય તો એ હાવ કપો છે, એ કઈ ગળે ઉતરે નહીં. પણ મારે તમને એક નાના એવા પ્રસંગની આજે રૂડા અવસરે, વિનુભાઈ મારા મિત્ર છે પ્રજાપતિ સમાજ, જે મેં પહેલેથી યાદી કરી જેને ભગત કહેવામાં આવે, અઢારે વર્ણને જાત્રાળુને કે વટે માર્ગોને જેને રોટલો આપ્યો છે, મને એમ આપે એવું લાગે છે કે એ રોટલો જે ખવડાયો છે ને એ ત્યારે ઉગી નીકળ્યો હોય એવું લાગે છે. ગમે ને તમે જો તો હા અજાણ્યું ગામ હોય તો એમ પૂછે કાંઈ કોઈ કુંભાર ભગતનું ઘર છે, કારણ કે પોતાની મહેનતથી. અને બીજી વાત તમને એ હારે કહી દઉં, વિનુભાઈ નોંધ કરીને કહું છું કે હાથી માથે આવેલી વસ્તુ કદાચ ઇન્દ્ર મહારાજા પણ હાથી માથે બેઠા હોય, અશ્વ દેવાંગી વાહન કહેવાય, અશ્વ માથે પણ રાજા રજવાડા અથવા તો વરરાજાની ફુલકામાં આપણે બિહારી છીએ, અશ્વ હાથી માથે બેહેલને આવેલા એ પણ ધરતીને રક્તરંજન કરી છે, અશ્વ માથે બેઠીને પધારેલા એ પણ ધરતીને રક્તરંજન કરી છે, પણ ભલે આપણે એને માન દઈએ કે ન દઈએ, એ ગધેડા ઉપર જે વસ્તુ આવી છે એમાં કોઈથી રક્તરંજન નથી થયું, એને ધરતીમાં કોઈ લોહી નથી રેડાય. ગધેડા માથે આવ્યો હોય તો એ પાણીનો ઘડો હોય તો એ ઠંડો થઈને બીજાને પેટ ઠાર્યા છે. ગધેડા ઉપર પેલા ગરબા દેવા આવતા તો એ ગધેડા ઉપર આવ્યા છે ગરબા, તો એને નવરાત્રિમાં માતાજીની જ્યોત જલાવી છે. ગધેડા ઉપર તાવડીઓ ભલે વેચવા આવ્યા તો એ તાવડી તરફ ચૂલા ઉપર તપી અને રોટલો શેકી અને બીજાના પેટ ઠાર્યા છે. ભલે ગધેડા ઉપર વસ્તુ આવી છે એને ધરતીને રક્તરંજન નથી કરી, એને બીજાના પેટ ઠાર્યા છે ભાઈ.
પૂજ્ય મોરારી બાપુ ભાઈ આ વાતની અમારે 1.5 કલાકની ચર્ચા હતી કે ખરેખર આ વ્યક્તિ ભલે આપણે એને બહુ માન ન દીધું પણ એની ઉપર જે જે વસ્તુ વેચાવા આવી છે, એ ગરબા હોય, ગોળા હોય, તાવડીઓ હોય, કથરોટું હોય, પેલા કથરોટું માટી ને જતી, તો એને બીજાના પેટ ઠાર્યા છે, એને કોઈને પેટ દુભાવ્યા નથી. બાકી હાથી માથે બેહીને આવેલા એ રક્તરંજન ધરતીને કરી છે, અશુ માથે આવેલા એ ધરતીને રક્તરંજન કરી છે, પણ ગધેડા ઉપર બેહી અને જે વસ્તુ જગતના ચોકમાં વેચાણી છે એને બીજાના પેટ ઠાર્યા છે. અને બીજું જે ઘડો જવતો હોય ને એ ઠંડો થાય. બિંદુજીના જેને આવતા આપણે હાથી પાછા જેને જવતો કહી, જે ઘડો જવે એ ટાઢો થાય. જવવાનો ઘડો બંધ કરે એટલે એ પાણી તપોડિયું થઈ જાય, પછી એ ઘડો ઠંડો ન થાય. પછી એમાં બેન દીકરીઓ હવે તો ચૂનો આવ્યો નકર સફેદ માટી ઓગાળવા રાખતા, ચૂનો કદી હોય ધોળ કરવો હોય તે સફેદ માટી આવતી એમાં બોલવામાં આવે. જ્યારે માણસ અથવા ઘડો એ ઠંડો થતા બંધ થઈ જાય ને તેથી આ સમાજ એનું પાણી પસંદ ન પી શકે, પણ જેની ભલપ જે ઉજળી છે ને એના જ પાણી પીવાના છે. લોકગીત હોય તોય ભલે અને લોક સાહિત્ય હોય તોય ભલે. અત્યારની સરકાર સ્ત્રીને સમાન હક આપ્યો ભગતભાઈ, કે સ્ત્રી અને પુરુષને હરખે હરખા હક આપ્યા, એ તો હમણાં આપ્યો છે. પણ ગુજરાતનું લોક સંગીત એ તો વર્ષો પહેલા સમાન કરતા બેન દીકરીને એક ડગલું આગળ આપ્યો છે. સમાન કરતા હું તમને એક ગીતની કડી એનો પુરાવો આપો. શું કે છે, જે સલો ને ઉતારા ઓરણા હોજી રે સતી, તોળા ને મેલી કેરા મોલ રાજ હો રાજ ખળવે હા કો ને જેસ ઘોડલા હોજી રે જેસલન નાવણ કુંડિયું હોજી રે સતી, તોળાને જમાનાના હે નીર રાજ હે રાજ હળવે હા કોને જેસલ ઘોડલા હોજી રે. ગુજરાતના લોક સંગીતે તો વર્ષો પહેલા સ્ત્રીને સમાન હક કરતાય એક ડગલું આગળ આપ્યું છે અને એનું સ્ત્રીનું સન્માન કર્યું છે. ચાહે સો જ્ઞાતિ હોય આપણું લોકગીત એનું સાક્ષી પૂરે છે કે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીએ તો એને માન આપ્યો છે. એટલે હું એકાદ નાના એવા પ્રસંગની યાદી એ હાટું કરાવું છું કે આજે રૂડા અવસરે મળ્યા છે. આવો એક રૂડો અવસર આજ જે પ્રજાપતિને આંગણે દીકરી માનો લગ્નનો રૂડો અવસર છે, એમ વર્ષો પહેલા જેનો દુહામાં એમ કહેવાતું હતું કે જળ ઊંડા થળ સિસરા કામન લંબે કેશ નર પટા ધર નિપજે આયો મર ધર દેશ, એ મારવાડની ભૂમિ. અને અત્યારનું જે જેસલમેર છે એ જેસલમેરમાં ભાટી રાજપૂતને આંગણે આવો રૂડો અવસર હતો, લગ્નનો રૂડો અવસર છે. ભાટી રાજપૂત જેસલમેર પ્રગણો અને એમાં ધીમા 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 હગાવાલા બધા મહેમાન અહીંયા જે મહેમાનો આવે છે એમ ભાટી રાજપૂતને આંગણે પણ ધીમા 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 મહેમાનો આવે છે. હા સાંભળો ભાઈ, કોઈ ઉદયપુરની માથે પાક રહી ગઈ છે, કોઈની ઉપર જોધપુરની પાક રહી ગઈ છે, કોઈની માથે સલમ્બરની પાક રહી ગઈ છે, કોઈની માથે ભાટી રાજપૂતની પાક રહી ગઈ છે, એમ જુદા જુદા માથે પાક ઉધારી અને મહેમાન આવે છે. એટલે રાજપૂતોને જે મર્યાદા હતી એટલે વચ્ચે એક પડદો નાખવામાં આવ્યો હતો, એક બાજુ બહેનો બેઠક લીધી હતી અને એક બાજુ પુરુષો બેઠા હતા. રજવાડાનો પ્રસંગ છે, જેસલમેર પ્રગણો, ભાટી રાજપૂતો. આવો રૂડો લગ્નના અવસરમાં ધીમા 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 મહેમાનો આવી રહ્યા હતા, લાખેણા મહેમાનો હતા. એ વચ્ચે પડદો છે એમાં એક બાજુ બહેનો બધા બેઠા છે અને એક બાજુ પુરુષ બધા બેઠા છે. પણ જે બહેનો એક બાજુ બેઠા હતા એ રૂડા અવસર છે એટલે ઘરેણા પહેરી પહેરીને બેઠા હતા. કોઈ હાર પહેર્યો હતો, કોઈ બાજુબંધ બેરખો પહેર્યો હતો, કોઈએ લોકેટ પહેર્યો હતો, કોઈએ મોરહાર પહેર્યો હતો, કોઈએ ટોપીઓ પહેર્યો હતો, એમ જુદા જુદા પોતાની ગજા સંપત્તિ પ્રમાણે ઘરેણા પહેરી
અને બેનો દીકરીઓ ભાટી રાજપૂતને આંગણે રૂડા અવસરે બેઠા છે, પણ એમાં એક આધેડ વયના બેન બેઠેલા જેના ગળામાં કાળો દોરોય નહોતો, હાવ ગળું અડવું દેખાતું હતું. એટલે પડખે જે બીજા બહેનો ઘરેણા પહેરી પહેરીને બેઠા હતા, એ ઘડીક બેન હામું જોઈને પાછો હેઠો જોઈ જાય, ઘડીક હામું જોઈને પાછો હેઠો જોઈ જાય. એટલે બેને પૂછ્યું, બાપા શું હામું જોઈને હેઠો જાય છો? અને બીજી બેને કીધું, ભાઈજી ખોટું ન લગાડતા તો એક મારે તમને વાત કહેવી છે. કે બાપા બોલો. કે ભાટી રાજપૂતને આંગણે આજ આવો રૂડો અવસર છે, લગ્નનો પ્રસંગ છે, બધા સગાવાલા આવી રહ્યા છે, બધી બહેનો અહીંયા પધાર્યા છે, બધાના ગળામાં શરીર ઉપર કાંક 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 ઘરેણું છે, તમારા દેહમાંથી એકે ઘરેણું નથી, એકાદું ઘરેણું હાંચવું જ ને તો ગળું અડવું ન લાગત, પણ બાય તે એક ઘરેણું હાંચવું નહીં, આ તારું ગળું અડવું લાગે છે. એ ખમીરાત વાળી બાઈએ આંખમાં અમીરાત હતી, એને ધીમે દિન કીધું, બાપા હાલ્યા રાખે જેવો સમય, એક દી ઘી ઘણા એક દી મુઠ્ઠી સણ્યા, ક્યારેક ઘીનું સૂરમું જમવામાં મળે તો ક્યારેક મુઠ્ઠી ડાળીયામાં દી ગુજારી લેવો પડે, હાલ્યા રાખે બાપા જેવો સમય, કાંઈ વાંધો. એને એનું એનું દુઃખ નહોતું કે એના પોતાના દેહમાંથી એકે ઘરેણું નથી, પણ બીજી બાઈઓ એને ટકોર કરતી હતી કે એકાદો ઘરેણું હાંચવું હોત તો ગળું અડવું ન લાગત. એમ 200-250 રાજપૂતો જેસલમેરની પાગવાળા, કોઈ ઉદયપુરની પાગવાળા, કોઈ બુંદી અને કોટાની પાગવાળા બેઠા છે, કોઈ જોધપુરી પાગ લઈને બેઠા છે. એમાં એક પ્રવેશ આદમી પ્રવેશ કરે છે, 200-250 મહેમાનો બેઠેલા, ઠા લાગી ગયેલો. એમાં એક પુરુષ આધેડ વયનો, માથે પાગ, જૂની પગલમાં તરવાર, અને એ પુરુષે પ્રવેશ કર્યો, અને પ્રવેશ કરતા 200-250 બેઠા હતા એને જય માતાજીને કર્યા કે જય માતાજીની શાહ, રામ રામ શાહ. એ જ્યાં એટલું બોલ્યો ત્યાં તો આખો ખડાડીને ડાયરો ઉભો થયો, જે 200-250 આદમી બેઠા હતા એ બધા ઊભા થઈને એને માન મીંડ્યા દેવા, પધારીએ શાહ, જય માતાજીની શાહ, પધારીએ શાહ, જય માતાજીની શાહ. એ 10 મિનિટ તો એનો ધ્વનિ આવ્યો, બધા ઊભા થઈને માન દીધું. પાછો ડાયરો બધા નીચે બેસી ગયા કે બેસી જાઓ, બધા બેસી ગયા. ડાયરો શાંત થયો ને, વિનુભાઈ તઈ જે ભાઈના ગળામાં એક કાળો દોરોય નહોતો, એકે ઘરેણું નહોતું, એ બાઈએ ધીમે દઈને ટકોર કરી હતી, ભાઈજી જે ઘરેણાનું કહેતી હતી ને એને કીધું, ભાઈજી તો કે ખાય પૈસા કે આ આવ્યો ને મારું ઘરેણું આવ્યું, કે આ આવ્યો ને, અને આખો હડેડે જે ડાયરો ઊભો થયો એ મારું ઘરેણું આવ્યું છે. કે કેમ? કે હા ભાઈજી, એ એક ઘરેણું હાચવા હાટું થઈ મેં તમામ ઘરેણા ઓળઘોળ કરી નાખ્યા છે. આય ઘર મોટા ત્રોટા ઘણા, મોટો પિયુરો નામ, એતા કારણે દુબળી પાછું કેડા કાંઠે ગામ, ઘર મોટા ત્રોટા ઘણા અને મોટો પિયુરો નામ. ભાઈજી મારું પિયરનું નામે મોટું છે, મારા પિયુનું, મારા હાહરા પક્ષનું નામે મોટું છે, અને ત્રીજું મારું ગામ એ કેળા ને કાંઠે છે. આવતાય મહેમાન થાય, જાતાય મહેમાન થાય, અને મહેમાન એવો મારે બેન રોટલો દેવો પડે, આ એક ઘરેણાની આબરૂ હાંચવા મેં તમામ ઘરેણા ઓળઘોળ કરી દીધા છે. બાકી કે ઘરેણા નામાં તમારા આવ્યા છીએ, પણ તમારા આવે ને ઘરેણા તે ડાયરો હલકી ઊભો ન થાય. જેમ્યા છે પણ બેન, તમે આ ઝીણા ઝીણા ઘરેણા હાથવા સારું થાય, બીજાને ઘરે જમી આવ્યા છો, તમે બીજાને હાથ નથી વિસળાવ્યા, આ એક ઘરેણું હાથવા બીજા ઘરેણા મેં ઓળઘોળ કરી નાખ્યા છે. મને વિનુભાઈએ વાત કરી એમના જમાઈની દીકરી બાની, કે જે દીકરી બા મોટા બીમાર, એમના વ્યવહારે જે મને હામો પર ચૂતર આપ્યો, ત્યારે હું એને લાખ લાખ અભિનંદન આપું ભૂતભાઈ. નકર સેવા કરવી એ વાત છે, હગા સેવા કરવી કઠિન છે, પણ એને જે ભાવ હામો દીકરી જેવો, પોતાના દીકરાને વહુને દીકરી જેવો ભાવ રાખી અને જે સેવા કરી છે, અને હામો હું વિનુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બેન મને બીજા દીકરાને પોતાની બીજી દીકરી પ્રણાવી અને એ વિવાહનું જે માન વધાર્યું છે
વેવાઈને મેં શુભેચ્છા પાઠવી તો વિનુભાઈ હામે મને એમ કીધું કે તો વિનુભાઈની મોટપ છે, મને મોટપ આપે છે. એ ડાપણ યોજા છે. એને મને એમ કીધું, બોલો, મને કે એ વિનુભાઈની મોટપ છે ભાઈ, મને મોટપ આપે છે. બાકી તો મારી ફરજ છે, તો મારે કરવી પડે ને. એટલે આપણા સંતોમાં કહે છે કે ધન હોય જીજા બાઈ ને જ્યાં શિવાજી જન્મા હતા, મારો કાળજાનો કટકો છે, મારો દીકરો છે, મારો કલેજો કે તો એટલો બધો વાલો છે, તો ઝેર કેમ પાક? તેથી જીજાબાઈ એટલો બોલ્યા હતા, બેન ઝેર એટલા માટે પાવું છું કે આ દગાખોર દુનિયા કદાચ મારા શિવાજી માથે દગો કરે અને ઝેર પાઈ દીને તો ઝેરે એને હજમ થવું જોઈએ. એટલે અત્યારથી હું એને એવો ટેવાયો કરું કે એને ઝેર હોત ને હજમ થઈ જાય. એટલે આ ગીતમાં નગકુલ ભૂષણ નામનો ગાદી તણો મૂરત હશે, ધૂળેટીનો દિવસ હતો એટલે રંગના છાંદણા એકબીજા ઉપર બધા ઉડાડે, એટલે પોતાની અર્ધાંગની હતી એટલે એને મીઠી મશ્કરી કરવા ખાતર એ લોટામાં બે આંગળીઓ બોલી અને કોઈ ભાળેને એમ ધીમી મીઠી મશ્કરી આમ પાણીના બે છાંટા ઉડાડ્યા કે આજ ઉતરણીનો પડવો છે. પણ સૌરાષ્ટ્રની મર્યાદા ક્યાં સુધી હોય
એ પોતાના પીવીએ પોતા ઉપર જયારે પાણીના બે ખાલી છાંટા ઉડાડ્યા તો એ સૌરાષ્ટ્ર કાઠિયાની બોલી તો કે હા હા દરબાર કે શું કે મારો ચાપરા જાગે છે. જેતપુર દરબાર એ કીધું પણ કાઠિયાની વાત હાચી પણ ચાપરા તો હજી 6 મહિનાનો બાળક છે કે 6 મહિનાનું બાળક હોય ને તો એ મારું ધાવણ થયો છે. અને ઇતિહાસકારની આ કથા લખે છે કે એ પ્રસંગને જોઈ અને ચાપરાજ વાળા 6 મહિનાનો બાળક આમ પડખો ફરી ગયો. આ સૌરાષ્ટ્રની મર્યાદા હતી. સાહિત્યનો વિનુભાઈ અર્થ થાય છે સહિતાર્થે, તે સાહિત્ય જેમાં બધાનો હિત સમાયેલો. આડેધડ જેમ તેમ શબ્દ બોલી નાખવા એ સાહિત્ય નથી. સાહિત્યમાં બધાનો બેન દીકરી ભાઈ ભાણેજ માં બાપ એ આખું ઘર ભેળું થઈ અને સાંભળી હગે એ આપણું લોક સાહિત્ય છે, એ આપણું ચારની સાહિત્ય છે. મને હાલરડાની ફરમાશ કરવામાં આવ્યું છે પણ એકાદ કડી હું તમને એની યાદી કરાવી દઉં. અહીં મને ચિઠ્ઠી લખી એમાં એટલે એકાદ ચાંદ લો ને જીજાબાઈ ને આવ્યા બાલ રે, જીજાબાઈ ને બાલોડા ને માત અહીં જોડે ધણણ ડુંગરા ડોલે એ જ શિવાજી ને નીંદ ઢૂંઢાવે માતા જીજાબાઈ જોલાવે. શું કે છે કે આ ભૂમાવો ગેલ ચાંદ લો ને જીજાબાઈ ને આગા બાળ રે, જીજાબાઈ ને આગા Thank you.
तेदी तार हाथ दिवाली राती बां बोल भवानी तेदी तार हाथ दिवाली राती बां